પાટણ શહેરમાં વધતી જતી કોરોનાની મહામારીને ધ્યાને રાખીને છેલ્લા એક સપ્તાહથી પાટણના તમામ વેપારી એસોસિએશન દ્વારા સાંજે 5 વાગ્યા પછી સ્વેચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી લોકડાઉનનો નિર્ણય કરાયો હતો અને શરૂઆતમાં પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે અને પોલીસ તંત્રએ પણ વેપારીઓને કોરોનાનું સંક્રમણ અટકાવવા વેપારીઓને પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ સાંજે 5 વાગ્યા પછી બંધ રાખવાની ફરજ પાડવામાં આવી હતી, જેના કારણે ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓ કે જેમના ધંધા સાંજના 5 વાગ્યા પછી ચાલુ થતા હોય છતાં તેઓ દ્વારા શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સ્વયંભૂ લોકડાઉનને સમર્થન આપી રહ્યા છે, ત્યારે છેલ્લા 2 દિવસથી શહેરના હિંગળાચાચર સહિતના કેટલાક વિસ્તારોમાં મોટા વેપારીઓ પોતાની દુકાનો સાંજેના 7 વાગ્યા સુધી ચાલુ રાખીને પોતાની દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી વેપાર કરતા હોવાથી ખાણીપીણીના વ્યવસાય દ્વારા પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવતા નાના વેપારીઓની હાલત દયનીય બની છે, જેના કારણે ગુરુવારના રોજ શહેરના હિંગળાચાચર ચોકમાં ઊભા રહી ધંધો કરતા ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલ નાના વેપારીઓએ મીડિયા સમક્ષ પોતાની હૈયાવરાળ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શહેરમાં મોટા વેપારીઓ મોડી સાંજ સુધી પોતાના ધંધા રોજગાર ચાલુ રાખે છે, ત્યારે ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓને પોતાની લારી ઉપર કોઈ ગ્રાહકને નાસ્તો કે ખાવા બેસાડવાની તંત્ર દ્વારા મનાઈ હુકમ કરી પાર્સલ સિસ્ટમ ફરજિયાત બનાવી છે, ત્યારે નાના એવા રણુજ ગામે બપોરના 2 વાગ્યા પછી સ્વેચ્છાએ વેપારીઓ લોકડાઉન પાડી શકતા હોય તો પાટણ શહેરમાં સાંજના 5 વાગ્યા પછી સ્વેચ્છાએ અપાતા લોકડાઉનને બપોરે 1 વાગ્યા પછી લોકડાઉન આપવાની માંગ સાથે નાના વેપારીઓએ કંઈક આ રીતે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. અમે નાના વેપારીઓ સાંજનો ધંધો જે અમારો મેઇન કમાવાનો છે, પણ લોકડાઉનના કારણે અમે સવારનો ધંધો ચાલુ કર્યો, તો સવારના ધંધામાં તંત્ર નવી સિસ્ટમ લાવ્યા કે ટેક એન્ડ વે, મતલબ કે પાર્સલ કરીને આપવાનો. હવે અમારો પાણીપુરીનો ધંધો છે તો 10 રૂપિયાની પાણીપુરીમાં અમે ઝભલા અમારો પાર્સલમાં ચાર્જ આવે, તમારે કઈ રીતે આ ધંધો કરવો? બીજી વાત રહી જે મોટા વેપારીઓ દ્વારા લોકડાઉનની અપીલ કરવામાં આવી હતી તંત્રને, તંત્રએ એમની અપીલ મંજૂર કરી અને આ મોટા વેપારીઓ હિંગળાચાચર ચોકની અંદર જેઓ કરિયાણાની દુકાન ચલાવે છે, બીજી અન્ય ઘણી દુકાનો છે જેમાં ભરચક ભીડ, નો માસ્ક, નો સોશિયલ ડિસ્ટન્સ, ટોટલ કોરોનાના જે નિયમો છે એના ટોટલી ધજાગરા ઉડાડે છે આ મોટા વેપારીઓ. અને મોટા વેપારીઓ ગઈકાલે લગભગ 6:30-7 સુધી હિંગળાચાચર ચોકની અંદર સંપૂર્ણ ભીડભાડ સાથે, કોઈ માસ્ક નહીં, કોઈ સોશિયલ ડિસ્ટન્સ નહીં, સંપૂર્ણ ધંધા એમને ચાલુ હતા. જો તંત્રએ એમની આ અપીલ માન્ય રાખી હતી લોકડાઉનની, તો જવાબદારી તંત્રની છે બંધ કરાવવાની. તો હું તંત્રની કોઈ ખરાબ અવગણના નથી કરતો, પણ તંત્રને વિનવું છું કે તંત્ર આપે આમની અપીલ માન્ય રાખી છે તો આપ 5 ના ટપોરે દુકાનો સંપૂર્ણ બંધ થઈ જાય એવું કરો. અને અત્યારે જો અમારી વેપારીઓની પણ માંગણી છે, કોરોનાનું સંક્રમણ એટલું વધી ગયું છે, 5 વાગ્યા નહીં પણ સવારે 9 થી 1 વાગ્યા સુધી બજાર ખુલ્લા રાખો અને 1 વાગ્યા પછી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દો. આમ પણ જો રણોજ જેવા નાનામાં નાના ગામની અંદર 2 વાગ્યાથી લોકડાઉન લાગતું હોય તો પાટણ તો આનાથી ડબલ મોટું છે રણોજ કરતાં. તો અમારી વિનંતી છે સંપૂર્ણ લોકડાઉન 1 વાગ્યા પછી નાખી દો તેવી વિનંતી કરીએ છીએ. અને અમે નાના વેપારીઓને કંઈક કમાય એ રીતે અમારો કોઈ રસ્તો કાઢો. હવે ટેક એન્ડ વેમાં અમે કઈ રીતે ધંધો કરીએ? પાણીપુરીવાળા શું કરવાનું? અમારે માંગ 10 રૂપિયાનો ગ્રાહક આવે તો 10 રૂપિયાના ગ્રાહકને પાર્સલ આપવાની, ગામડાથી બિચારા આવતા હોય, હવે ગામડાવાળાને પાર્સલ કરીને આપવાની. હવે અમારે પાર્સલ કોઈ લે નહીં, પાર્સલની વ્યવસ્થા અહીંયા ચાલતી જ નથી પકોડીમાં. બીજા કોઈ ધંધામાં પાર્સલ ચાલે છે પણ આ ધંધામાં નથી ચાલતી. તો પ્લીઝ અમારા નાના વેપારીઓ વિશે જુઓ, વિચારો, અમારે ઘર બાર કઈ રીતે ચલાવવાનું તમે અમારી તરફ જુઓ. અને અમારી એક જ વિનંતી છે, કોરોનાનો સંક્રમણ અત્યારે પાટણમાં બહુ જ વધી રહ્યું છે, રોજના 100 થી ઉપરના કેસ આવી રહ્યા છે, તો તમને વિનંતી છે 1 વાગ્યા પછીનું લોકડાઉન સંપૂર્ણ નાખો. કેટલા વેપારી હોય તમે? અમે લગભગ ઘણા વેપારી છે પણ અત્યારે સમય સંજોગના કારણે 4-5 વેપારી અમે અત્યારે હાજર છીએ.